નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છુરવી સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો જૂનાગઢ માંગ રોડ નારિયેળના બગીચામાં સફેદ માખીનો રોગ આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે જેને લઈને ખેડૂતોએ ફુગિંગ મશીન દ્વારા ધુવાળો કરીને દવાનો છંટકાવ કર્યો હતો સૌરાષ્ટ્રમાં માધુપુરથી ઉના સુધી દરિયાઈ વિસ્તારમાં નારિયેળીનું વાવેતર કરવામાં આવેલ છે જેથી લીલીના ઘેર તરીકે ઓળખાય છે પરંતુ કેટલાકમાં સિયા નારિયેળીના ઝાડમાં સફેદ માખી નામનો રોગ આવવાથી ખેડૂતોના તૈયાર બગીચાઓ નાશ પામ્યા છે ખેડૂતો દ્વારા નવા નવા પ્રયોગો કરી દેવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને હાલ આ રોગ પર નિયંત્રણ માટે ફુગિંગ મશીન દ્વારા ધુમાડાઓ કરી દવાઓનું છંટકાવ કરવામાં આવ્યું છે ફુગિંગ મશીન દ્વારા દરરોજનું 20-30 વીઘામાં ધુમાડાઓ કરી આ છંટકાવ કરવામાં આવ્યો છે આ સફેદ ફૂગને લીધે સાંસદ અને ધારાસભ્યો દ્વારા બાગાયતી અને કૃષિ મંત્રાલયને રજૂઆત પણ કરી પરંતુ હાલ આ રોગ નિયંત્રણ મામલે ત્વરિત પગલાં ભરાય તે માટેની માંગ ઉઠવા પામી છે ત્યારે નાળિયેરીની અંદર આજે સફેદ માખીનો ઉપદ્રવ જોરદાર જોવા મળે છે અને એને કારણે આજે નાળિયેરીનું જે ઉત્પાદન છે એ એકદમ ઘટવા લાગ્યું અને આના નિયંત્રણ માટે યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીઓ અને પછી આપણા નાળિયેરી સંશોધન કેન્દ્રવાળા અધિકારીઓ જો એની પાછળ થોડું ધ્યાન દે અને કાળજી કરે તો ખેડૂતોએ પોતાની મહેનતથી ઉજેરેલો મહામૂલો જે નાળિયેરીનો પાક છે આપણા સૌરાષ્ટ્રની અંદર કોસ્ટલ એરિયાની અંદર માધવપુરથી ઉના સુધીની દરિયાઈ પટ્ટીની અંદર જે મબલક ઉત્પાદન આપે છે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે અને એની એની અંદર જો આ રોગ સતત ને સતત ચાલુ રહેશે તો આ નાળિયેરીનો ગ્રીન બેલ્ટ એક દિવસ એને નાશ પામશે એટલા માટે કૃષિ વૈજ્ઞાનિકો આની ઉપર સંશોધન કરી અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપે એવી સરકારશ્રી પાસે અપેક્ષા રાખી ખેડૂતો પણ અવનવા પ્રયોગો કરે છે એને વોશિંગ પાવડર દ્વારા આ સાફ કરવા માટેનો પ્રયત્ન કરે છે જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે અને હમણાં હમણાં નવા ફોગિંગ મશીન દ્વારા એ ધુમાડાનો સ્પ્રે કરી અને એ મહામૂલા પાકને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એક દિવસના અંદર 20-25 વીઘાનો છંટકાવ કરીએ છીએ ને એક વીઘાના અંદર 100 ml DDVP જરૂર પડે 3 લિટર ડીઝલની જરૂર પડે છે 1.5 લિટર પેટ્રોલની જરૂર પડે છે આ દવા મસી માટે ઘોઘલા માટે અને જીવજંતુ માટે બહુ ઉપયોગી છે ખેડૂતો બહુ જ માંગ છે અત્યારે અમારે 3 દિવસનો ઓર્ડર કમ્પ્લીટમાં છે પછી ગીર સોમનાથથી બાંબા મસી મારવા માટે બહુ ફોન આવે છે અમે એવું કીધું છે 15 દિવસ પછી આવશું વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ નવરાત્રી આવી રહી છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે ખેલૈયાઓ અને આયોજકો માટે શક્ય તેટલી રાહત આપવા અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી ત્યારે આ અંગે વિચારણા ચાલી રહી છે કે નવરાત્રી થશે કે નહીં ડીવાય સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે આ અંગેનો નિર્ણય નવરાત્રી આવશે ત્યારે જ લેવાશે પણ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે કોરોનાની મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ તો આગળ વાત કરીએ કર્ણાવતી ટુડે ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના મોટેરામાં આવેલા સ્લમ વિસ્તારના બાળકોને નેસ કોફીના ટીમ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આવી જ એક સંસ્થા કર્ણાવતી ટુડે ફાઉન્ડેશન દ્વારા પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા સ્લમ એરિયામાં જઈને ત્યાંના બાળકોને ભણાવવામાં પણ આવ્યા છે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં પણ સ્લમ એરિયામાં રાશન કીટ તેમજ ભોજનનું વિતરણ કરાયું હતું ત્યારે ગત રોજ કર્ણાવતી ફાઉન્ડેશન દ્વારા ચાંદખેડાના મોટેરામાં સ્લમ એરિયાના બાળકોને આશરે 200 જેટલા નેસ કોફીના ટીન તેમજ બિસ્કિટનું વિતરણ કરાયું હતું સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એવી જ એક સામાજિક સંસ્થા કર્ણાવતી ટુડે ફાઉન્ડેશન દ્વારા ઘરે સ્લમ બાળકો ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં
ભણાવવામાં આવે છે તથા બીજા એવા અન્ય કાર્યક્રમો કરવામાં આવે છે. એવા જ કાર્યક્રમો આજ રોજ નેસ્કેફ ટીમ અને પાર્લે બિસ્કિટના પેકેટનું વિતરણ ચાંખેડા અને મોટેરા જેવા ગામોમાં સ્લમ બાળકોમાં આપણે કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સમાચાર નાંધવા વાત કરી તો આજ રોજ ગાંધી આશ્રમ અમદાવાદ ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આશીર્વાદ લીધા હતા. દિનેશ ભાંભળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને વિનંતી કરવા અને રાષ્ટ્રપિતા પાસે આશીર્વાદ લેવા છે. સત્ય અને અહિંસાના માર્ગે અમારી વિજય થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અને તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે લાખો જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમાં વિદ્યાર્થીઓની ઉંમર પણ પૂરી થઈ રહી છે, ત્યારે આર્થિક, સામાજિક અને પારિવારિક માનસિક યાતનાઓનો તેઓ ભોગ પણ બની રહ્યા છે, જેને લઈને ન્યાય મળે તેવી માંગ પણ ઉઠવા પામી હતી. બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ.